જે રીતે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને એમના આગેવાનો અને એમના કાર્યકર્તાઓ દરરોજ દરરોજ જનતાને સતત અકળામણ થાય એવા કાર્યક્રમો આપી રહ્યા છે એક બાજુ વડાપ્રધાન સરકાર જાહેરનામા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો પાલન કરો કરોડો રૂપિયાનો ખર્ચા એના જાહેરાતો થકી ગુજરાતની અંદર લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને સાથે સાથે લોકોના વ્યવહાર જળવાય કામગીરી થાય કામ ચાલુ રહે એ મુદ્દાના હેતુથી આ ધીમે ધીમે સરકારો જે જાહેરાતો કરે છે એની સામે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ લાજવાને બદલે ગાજે છે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આટલું બધું જન સમર્થન હોવા છતાં મત ભૂખ્યા છે સંગઠન ભૂખ્યા છે કે કોણ જાણે કેમ એમને શું ભણાવવામાં આવે છે કમલમના બંધ બારણે એવું શીખવાડવામાં આવતું હશે કે સરકાર તો કીધે રાખે વિજયભાઈ કીધે રાખે વડાપ્રધાન ભલે બોલતા હોય આપણે જે કરતા હોય એ કરવાનું આપણે તો આપણું કામ ચાલુ જ રાખવાનું પ્રજાનું જે થવું હોય થાય પ્રજા જ્યાં જવું હોય તો જ્યાં પ્રજાને મરવું હોય તો મરે કોરોના ફેલાવો હોય તો ફેલાય પણ આપણે આપણું કામ ચાલુ રાખવાનું આવી જે વિચારધારાના કારણે દરરોજ દરરોજ તમે જુઓ ક્યાંય પણ હંમેશા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ એના નિયમો તોડે છે અને લાજવાને બદલે ગાજે છે અને વાડ જ જેમ ચીવડા ઘડે એ રીતે ભારતીય જનતા પાર્ટીના મોટા આગેવાનો પણ એમાં જોડાય છે એ દુઃખની વાત છે એટલે સરકારે આવા લોકો સામે તાત્કાલિક પગલાં લેવાના છે પણ સરકાર પગલાં લેતી નથી એટલે આગેવાનો કાર્યકર્તાઓની અંદર બીક ભાગી ગઈ છે જેના કારણે દરરોજ આવી ઘટનાઓ બને છે